सूरत जिल्लाना बारडोली खाते नगरपालिकाए बनावेल 5 करोड़ना खर्चे पुलनी रेलिंग मिंडोड़ाना पुलमां तणाई गई छे। सूरत जिल्लाना बारडोली नगरपालिकाना वोर्ड नंबर 8 मां मिंडोड़ा नदी सामे रहता वोर्डना नगरजनोने होडी युगथी छुटकारो अपावा वर्षो पछी ताजेतरमां अंदाजित 5 करोड़ना खर्चे रामजी मंदिरना नजीक मिंडोड़ा नदी पर बनावेल लो लेवल पुलनी कामगीरी करी हती। नगरजनोए मांड बे वर्ष सुविधा भोगवी छे। मिंडोड़ा नदी में आवेल बे वक्त पूरना पानी में लो लेवल पुल पुलिंग नी रेलिंग ने धोई नाखी हती। गत चौमासा में रिपेरिंग करी हती, फरी आ चौमासा में पूरनु पानी फरी वरता फरी बन्ने तरफ नी रेलिंग धोवाण थई तथा तूटी गई छे। મારું નામ આરિફ પટેલ છે। બારડોલી નગર વિસ્તારમાં રામજી મંદિરની બાજુમાંથી જે પૂર પસાર થાય છે, જે બે વર્ષ પહેલાં નિર્માણ થયું હતું, ગત બે મહિના પહેલાં આપણે વરસાદી પાણીનું પૂર આવ્યું તો જે પુલ ઉપર જે રેલિંગ બનાવવામાં આવી હતી એ રેલિંગ તૂટી ગઈ છે અને અમારી ફક્ત ને ફક્ત એટલી જ માંગ છે કે બે મહિના થઈ ગયા પછી પણ આ પુલની રેલિંગ બનાવવામાં આવી નથી ને શાસકો આ વાતમાં બિલકુલ ધ્યાન નથી આપતા, તો અમારી માંગણી આટલી જ છે કે આ પુલની જે રેલિંગ તૂટી ગઈ છે એમાં અકસ્માત થાય તો મોટું નુકસાન થાય છે થાય એમ છે, તો વહેલી તકે આ પુલની રેલિંગ બનાવવામાં આવે। બારડોલી નગરના ફાયર બ્રિગેડ પાસેના ક્રોઝવેને 5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે। આ ક્રોઝવેની હાલ અત્યારે સ્થિતિ ખૂબ દયનીય છે અને એનું લેયર પણ પતી ગયું છે અને આજુબાજુમાં જવાના જે કઠેરાઓ બનાવવામાં આવેલા હોય તે પણ આજની તારીખમાં પૂરમાં વિસરી ગયા છે અને પૂરના પાણીને 2 મહિના ઉપરથી આ વિસરી ગયા છે, છતાં પણ પાલિકા દ્વારા આ પુલની કોઈ માવજત કરવામાં નથી આવી। શું કોઈ અકસ્માતની રાહ જોઈ રહી છે નગરપાલિકા? જો નગરપાલિકા કોઈ અકસ્માતની રાહ જોઈ હશે તો ચોક્કસપણે આ બ્રિજનું નુકસાન છે અને પ્રજાના પૈસા પણ આરે ગયા એવું લાગે છે અમારે।